बेकार युवकों ने टारगेट, 8 शख्स ली धरपकड़। दिल्ली ना तार अहमदाबाद मा, नौकरी ना नामे रोकड़ी। अहमदाबाद साइबर क्राइमे दिल्ली थी वधु एक कॉल सेंटर नो पर्दाफाश कर्यो अने 8 आरोपी नी धरपकड़ करीने मोबाइल, लैपटॉप अने कॉम्प्यूटर सहित नो मुद्दामाल जप्त कर्यो। आ टोळकी नौकरी वांछुकों ने टार्गेट करीने तेमनी पासेथी जुदी जुदी फीना नामे लाखों रूपया पड़ावता हता। अहमदाबाद नो सिविल एंजीनियरिंग नो विद्यार्थी पण आ टोळकी नो शिकार बन्यो। पार्थ पंचाल नामना युवाने नौकरी.com मां जॉब माटे एप्लाय कर्यु हतु। आ डेटा आ टोळकीने मळता તેમણે અંબુજા કંપનીમાં નોકરી મળી હોવાની લાલચ આપીને તેની પાસેથી જુદી જુદી ફીના નામે રૂપિયા 4,72,000 પડાવી લીધા। યુવાને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ટેકનિકલ સેલની મદદથી દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવતી આ ટોળકીને ઝડપી લીધી। કેવી રીતે ઠગાઈ કરતા હતા આ ટોળકી? નોકરી.com માં નોકરી વાંચકોના ડેટા મેળવી લીધી હતી અને ત્યારબાદ તેમણે ફોન કરીને નોકરીની લાલચ આપતી હતી। આ ટોળકીનો માસ્ટર માઇન્ડ છે માનવ કોછડ, જે કોલ સેન્ટરમાં મેનેજર તરીકે નોકરી કરી છે, જ્યારે રમનજી ઝા ઇનહાઉસ મેનેજર છે। ટીમ લીડર તરીકે દાનિશ શેખ અને ફહીમ મોહમ્મદ નસીમ કામ કરે છે। આ ઉપરાંત નઈમ દરજી, રોશન ગુપ્તા, મોહમ્મદ આતિફ ખાન, રોહિત ગૌતમ અને પ્રતિક વર્મા કોલર હતા, જે યુવાનોને ફોન કરીને નોકરીની લાલચ આપીને શરૂઆતમાં રજિસ્ટ્રેશનની ફી, ત્યારબાદ કંપનીનો ડમી ઓફર લેટર મોકલીને જુદા જુદા ચાર્જ વસૂલતા હતા। આ ટોળકી દિલ્હીમાં HDFC બેંકના ક્રેડિટ કાર્ડ સેલના બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે। આ કોલ સેન્ટર જે છે એ છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું અને આવા પણ અગાઉ દિલ્હીથી ઘણા કોલ સેન્ટરો પકડાઈ ચૂક્યા છે, માટે તે લોકોને આ કોલિંગ કરવા માટે થઈ અને ડેટાની જરૂર પડતી હોય છે અને એમને ડેટા બે રીતે પ્રાપ્ત થતો હોય છે। એક તો જે વેબસાઇટ છે ત્યાં ફી ભરીને પણ એ લોકો ડેટા મેળવી શકતા હોય છે, કેમ કે કોઈ પણ જોબ ગિવિંગ વેબસાઇટ હોય એને જેમ નોકરી વાંછુક યુવક યુવતીઓના બાયોડેટા હોય એમ નોકરી આપનારની પણ જરૂર પડતી હોય છે। તો આ લોકો પોતાની ખોટી આઇડેન્ટિટી બનાવી કે અમે આ કંપની છીએ ને આટલી નોકરી આપવા માગીએ છીએ તે રીતે પણ ડેટા મેળવતા હોય છે અને બજારમાં વેચાતો પણ ડેટા આ લોકોને મળી જતો હોય છે। એટલે ડેટાબેઝના આધારે આ લોકોએ કોલ સેન્ટર 6 મહિનાથી શરૂ કરેલું હતું। આ ટોળકીને SBI, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના બેંક એકાઉન્ટના નાણાં ટ્રાન્સફર કરાવતી હતી, જ્યારે રોહિત નામના વ્યક્તિ પાસેથી ડેટા મેળવતી હતી। તેમની પાસેથી 2000 નોકરી વાંચકોનો ડેટા મળી આવ્યો છે। આ ટોળકીએ કેટલા લોકોને ટાર્ગેટ કર્યા અને બેંક એકાઉન્ટ કોના છે તે તમામ મુદ્દે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે। આવનાર દિવસમાં ગેંગના વધુ કારનામા બહાર આવે તેવી શક્યતા છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।